નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની વરણી થતા ભાજપના બેડામાં ખુશી વ્યાપી છે તો ક્યાંક ગમની પણ લહેર છવાઈ છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઘણા લોકોએ દાવેદારી કરી હતી, પરંતુ સી આર પાટીલ દ્વારા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને ખાસ કરીને ભુરાલાલના ચાહકોમાં ખુશી વ્યાપી છે. તો ત્યારે જે લોકોએ દાવેદારી કરી હતી તેઓના ચાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગમ વ્યાપ્યો છે, પરંતુ તે ગમને ભૂલીને તમામ લોકો આજે ભુરાલાલ શાહને કમલમ ખાતે જઈ શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થાય તેવી શપથ સાથે ભુરાલાલ શાહ દ્વારા આજે પ્રમુખ પદને સ્વીકારવામાં આવ્યું હતું, અને તેઓએ તમારા શુભેચ્છકોને પણ ખાસ તેઓ દ્વારા જે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેને વધાવ્યા હતા. નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ દ્વારા જલાલપુર તાલુકાના સાગરા, કોલાસણા, સિમલક અને ડાભેલ ગામની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. તેમાં ગ્રામ પંચાયતના ઈ ગ્રામ, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, વિકાસના કામો, SBS ના કામો, મનરેગાના કામો, 14માં નાણાં પંચના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમજ તેઓએ પીવાના પાણી સંગ્રહ માટેના કામોને આયોજન માટે તેઓએ ખાસ સૂચના આપી હતી. તેઓએ શાળામાં બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે પણ તેઓએ મીઠી ગોષ્ઠી કરી હતી. આમ પ્રશસ્તિ પરીખ દ્વારા ગામે ગામ જઈ જે વિકાસના કામો છે તેની ખાસ સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો આપવામાં આવે તે ખાસ આ પ્રકારના અધિકારી નવસારી જિલ્લામાં એકમાત્ર પ્રશસ્તિ પરીખ છે, જેઓ સ્થળે સ્થળે જઈ કામોની ચકાસણી કરે છે. બાકી તો બીજા જે જૂના અધિકારીઓ હોય તે AC ઓફિસમાં બેસીને કામોની ખાસ વાતો કરતા હોય છે, પરંતુ વાસ્તવિક કામની મુલાકાત આ અધિકારી દ્વારા લેવામાં આવે છે, જેને લઈને ગામ લોકોમાં આ અધિકારી ચહિતા બની રહ્યા છે. ગણદેવી તાલુકાના કછોલી અને કોલાવો ગામે અંબિકા નદીમાં જમણા કાંઠે સતત ધોવાના કારણે સહકારી મંડળી, રહેઠાણના ઘરો, સ્મશાન ભૂમિ, જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકારે 2,206.31 લાખના ખર્ચે આ નવા પુસ્તા બનાવવાની કામને મંજૂર કર્યું હતું, જેને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં મંગળ ગાવિતે રાજીનામું આપ્યા બાદ ડાંગ જિલ્લામાં જગ્યા ખાલી પડી હતી, તેને લઈને વિધાનસભાની પેટા ચૂંટણી 3 તારીખે યોજાઈ હતી. એ યોજાયેલી ચૂંટણીનું મતદાન થઈ ગયું છે, જેની આવતીકાલ એટલે કે તારીખ 10/11/2020 રોજ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે મતગણતરી કરવામાં આવશે. આ મતગણતરી માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લાનું ઊંચું મતદાન થયું છે તેને લઈને કોના ફાળે આ સીટ જશે તે ખાસ જોવું રહ્યું, કારણ કે વિજય પટેલ જે BJPના ઉમેદવાર છે તેઓને જીતાડવા માટે BJPએ AD ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે સૂર્યકાંત ગાવિત જે કોંગ્રેસના કાર્યકર છે તેઓને જીતાડવા માટે કોંગ્રેસે પણ પોતાની કમર કસી છે. જાતીય સમીકરણો પણ ખાસ ઊભા કરવામાં આવે છે, તેમજ ધાર્મિક સમીકરણોને પણ મહત્વ ભૂમિકા ભજવી છે, જેને લઈને આ કયા પ્રકારનું મતદાન થયું છે અને તેમાં કોના પર જીતનો કળશ ઢોળાયો છે તે તો આવતીકાલે જ નક્કી કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનો ઘટ ગણાતા ડાંગ જિલ્લો કોંગ્રેસને સત્તા ફરીથી મળે છે કે કોંગ્રેસ પાસેથી આ સત્તા છીનવી ભાજપ પોતાનો ભોગવો લહેરાવે છે એ આવતીકાલે જ નિશ્ચિત થશે. આ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધુ મતદાન 75.1% જેટલું મતદાન ડાંગ જિલ્લામાં નોંધાયું છે, જેને લઈને ડાંગ જિલ્લાના સમીકરણો બદલાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. 13,03,044 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી તમામ મતો EVM મશીનમાં સીલ કર્યા છે, જે આવતીકાલે ખુલશે. અને ખાસ કરીને વાત કરો તો ગ્રામ્ય વિસ્તારના 357 મતદાન મથકો ઉપર 74% જેટલું મતદાન નોંધાયું છે. આ એક ખાસ મોટી બાબત કહી શકાય, જેને લઈને ડાંગ જિલ્લાના સમીકરણો બદલાય તો નવાઈ નહીં તેવા પણ લોકો રાજકીય તજજ્ઞો માની રહ્યા છે, પરંતુ પબ્લિકનો મિજાજ શું છે એ આવતીકાલે EVM મશીન ખુલ્યા બાદ જ સુનિશ્ચિત કરવામાં આવશે.
ખેરગામ તાલુકાના વાડ ગામની ઝાડી ફળિયામાં કાયદાકીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કાયદો શું છે, કાયદાની જોગવાઈઓ અંગે એડવોકેટ પરેશકુમાર વાટવેચા દ્વારા સંવિધાન અધિકારો પર સચોટ માહિતી આપવામાં આવી હતી, તેમજ સાયબર ક્રાઇમ અંગેની માહિતી સાયબર ક્રાઇમ ખાસ કરીને ચિરાગ લાડ દ્વારા તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. વાંસદાના મનપુર ગામે દીપડો પાંજરે પુરાયો. મનપુર ગામના મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલના ખેત આંબાની વાડીમાં 27 તારીખે દીપડા દ્વારા મરઘી અને બકરાનો હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું પૂરું મૂકવામાં આવ્યું હતું અને ગત રાત્રિએ ત્યાં એક દીપડો અંદાજિત 4-5 વર્ષનો પાંજરે પુરાયો હતો, જેને જોવા ગામ લોકો ઉમટી પડ્યા હતા અને વન વિભાગ દ્વારા પાંજરામાં રહેલા દીપડાનો કબજો મેળવી તેને યોગ્ય જગ્યાએ છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચીખલીના થાલા ગામે બીમારીથી કંટાળી ગયેલા 50 વર્ષીય શખ્સે આત્મહત્યા કરી લીધી હતી. ચીખલી તાલુકાના ચીવાભાઈ કમુભાઈ હળપતિ, જેઓ ચીખલીના થાલાના ગૌચર ફળિયામાં રહે છે, જેઓએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી પોલીસ દ્વારા લાયસન્સ વિના ફટાકડા વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2641 રૂપિયાના ફટાકડા કબજે કરી રવિન્દ્રકુમાર રમણભાઈ હળપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલીના ગોરથલ ગામે એક મકાનમાં આગ લાગતા 1.5 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે. ગોરથલ ગામના ઝાડી ફરિયામાં રહેતા ચંપાબેન રમેશભાઈ પટેલ રાત્રિના સમયે તેઓ ઘરની બહાર હતા. તે સમય દરમિયાન ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને ઘરમાં બાંધેલા પશુઓમાં હિલચાલ વધતા આડોશપાડોશના લોકો જાગી ગયા હતા અને તેઓએ જોતા ઘરમાં આગ લાગી હોવાથી તેઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, તેમજ બિલીમોરા ફાયર ફાઈટરને પણ બોલાવવામાં આવ્યું હતું, જેને લઈને ગામ ઘરમાં મોટાભાગની ઘરવખરી બળી જવા પામી હતી, જેથી કરીને તેમને 1.5 લાખ કરતાં વધુનું નુકસાન થવા પામ્યું હતું અને આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો હતો. ગતરોજ એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી, જેમાં નવસારીના નાયબ મામલતદાર નિલેશ રાજેન્દ્ર પરમાર દ્વારા ડાંભેલ ગામના જમીનને બિનખેતી કરવા માટેની ખાસ કરીને તેઓએ 1 ચોરસ મીટર દીઠ 70 રૂપિયા પ્રમાણે 3.78 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેમાં 3.46 લાખ રૂપિયાની લાંચ આપવા માટે બ્રહ્માકુમારી આશ્રમ લસીકુઈ ખાતે ફરિયાદી આવ્યા હતા અને જેની લાંચ લેવા માટે નિરેશ પરમાર વતી અલ્તાફ અલ્લા રખુ ગયા હતા, જેને એસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. નિલેશ પરમાર હાલમાં તેઓ ફરાર થઈ ગયા છે, જેને શોધખોળ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલમાં દિવાળીના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવસારી ટાઉન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોજે રોજ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ગોલવાડથી ટાવર સુધી પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓમાં એવો ભય ફેલાયો હતો કે પોલીસ દ્વારા દુકાન ધંધાઓ બંધ કરાવવા માટે આવ્યા હોય, જેથી વેપારીઓમાં ગભરાટ વ્યાપ્યો હતો. પરંતુ પોલીસે કોઈ વેપારીને ધંધા બંધ ન કરાવ્યા હતા, માત્ર ફ્લેગ માર્ચ કર્યું હતું, જેથી કરીને લોકોમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે હેતુસર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આજે ગોલવાડથી ટાવર કરવામાં હતું. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા આ રીતે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. તો વાત કરીએ કોરોનાની. નવસારી જિલ્લામાં આજે કોરોનાના 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં વિપુલ વસંતભાઈ રાણા ઉંમર વર્ષ 40, જેઓ ગુરુકૃપા સોસાયટી વિજલપુરના રહેવાસી છે, તેમજ અંકિત મહેશભાઈ દેસાઈ કે જેઓ 32 વર્ષીય પુરુષ જે શિવનગર સોસાયટી ગ્રીડ ખાતેના રહેવાસી છે. આમ 2 કોરોનાના પોઝિટિવ કેસ આજે નોંધાયા છે. તેની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1353 થવા પામી છે અને આજ રોજ કોરોનાની સારવાર લેતા અન્ય 2 દર્દીઓને રજા આપવામાં આવી છે, જેની સાથે
कुल रजा आपेला દર્દીઓની સંખ્યા 1230 થવા પામી છે। આજે જે રજા આપવામાં છે તે દર્દીઓની વાત કરવામાં આવે તો ભરતભાઈ મંજીભાઈ દાફડા જે 28 વર્ષીય સરદાર ટાઉનશીપ વિજલપુર ખાતેના રહેવાસી છે, તેમજ 30 વર્ષીય ચેતનભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ગણદેવી પોલીસ લાઇનના રહેવાસી છે। આ બે દર્દીઓને કોરોનામાંથી સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે। હાલમાં નવસારી જિલ્લામાં 22 એક્ટિવ કેસો એટલે કે જે સારવાર હેઠળ દર્દીઓ છે તેની સંખ્યા 22 છે, અને તેમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટર કૃષિ યુનિવર્સિટી ખાતે 1 દર્દી સારવાર હેઠળ છે, સિવિલ હોસ્પિટલ વલસાડમાં 1 દર્દી સારવાર હેઠળ છે, નવસારી તાલુકામાં 7 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે, ચીખલી ખાતે 4 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે, તો ખેરગામમાં 2 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, વાંસદા ખાતે 1 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, અને છેલ્લે જલાલપુર તાલુકામાં 3 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। આમ કુલ 22 દર્દીઓ હાલમાં એક્ટિવ કેસ નવસારી જિલ્લામાં નોંધાયેલા છે, એક્ટિવ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં કોરોનાનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો વધવાને બદલે હવે ઘટી રહ્યો છે, એ ખૂબ સારી બાબત કહી શકાય। કોરોનાને લઈને મૃત્યુઆંક પણ હજુ વધ્યો નથી, જે 101 પર સ્થિર થઈ ગયો છે એ પણ સારી બાબત કહી શકાય, પરંતુ હવે આને લઈને કોરોના મટી ગયો છે તેવું ન માની આપણે જેટલા સતર્ક રહીશું, સાવચેત રહીશું, એ જ આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે, પરિવાર માટે સારું રહેશે। તો ખાસ નવસારી લાઈવ આપને અપીલ કરી રહ્યો છે કે આપ કશે પણ બહાર જાઓ તો માસ્ક પહેરજો, વારંવાર હાથ ધોવાનું રાખજો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો, એ ખાસ આપને અપીલ છે, જેથી આપ કોરોનાથી બચી શકો અને નવસારી જિલ્લાને કોરોના મુક્ત જિલ્લો બનાવવામાં આપ પણ સહભાગી બનો તેવી ખાસ આપને અપીલ કરવામાં આવી છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।